विद्यार्थी मित्रों, जनाब कुतुबुद्दीन मौलिम बॉयज प्राइमरी स्कूल ना ऑनलाइन शिक्षण में आपनु स्वागत छे। जेमा आजे धोरण पांच नी अंदर आपणो विषय छे पर्यावरण, जेमा आपणो पाठ छे ठंडू के गरम। 15मो पाठ चालू थई रह्यो छे, ठंडू के गरम। तेमा आपणे भाग एक जोवाना छीए। भाग एक जोता पहेला, वाचन करता पहेला थोड़ी समझूती तो समझी लईए। चलो, आपणे नाक वाटे श्वास में हवा लईए छीए अने उच्छ्वास वाटे हवा बहार काढ़ीए छीए। बराबर विद्यार्थी मित्रों, नाक वाटे एटले नाक द्वारा आपणे श्वास में हवा लईए छीए अने उच्छ्वास द्वारा नाक वाटे ज आपणे उच्छ्वास वाटे हवा बहार काढ़ीए छीए। चलो जुओ, नाक वाटे अंदर लेवाती हवाने शुं कहेवामां आवे छे? श्वास कहे छे। बराबर, नाक वाटे अंदर लेवाती हवाने शुं कहेवामां आवे छे? श्वास कहे छे। नाक वाटे बहार काढ़वामां आवती हवाने उच्छ्वास कहे छे। बराबर विद्यार्थी मित्रों, नाक द्वारा जे हवा अंदर लेवामां आवे छे तेने श्वास कहे छे, नाक द्वारा जे हवा बहार काढ़वामां आवे छे ते हवाने उच्छ्वास कहे छे। કેટલીક વાર આપણે મોંમાંથી ફૂંક વાટે હવા બહાર કાઢીએ છીએ? બરાબર ને, કેટલીક વાર આપણે મોંમાંથી ફૂંક વાટે હવા બહાર કાઢીએ છીએ, આપણે ગરમ વસ્તુને ઠંડી કરવા માટે તેમજ ઠંડી વસ્તુને ગરમ કરવા પણ ફૂંક મારીએ છીએ, મારીએ ને વિદ્યાર્થી મિત્રો? અત્યારે શિયાળો છે તો ચાલો જુઓ, દાખલા તરીકે ગરમ ચાને ઠંડી કરવા આપણે શું મારીએ છીએ? ફૂંક મારીએ છીએ। બરાબર ને, ગરમ ચાને ઠંડી કરવા આપણે શું મારીએ છીએ? ફૂંક મારીએ છીએ। ને એવી રીતે શિયાળામાં ઠંડી થયેલી આંગળીઓને ગરમ કરવા પણ આપણે ફૂંક મારીએ છીએ। આપણે બંને હાથની હથેળીઓ અમુક વખતે શિયાળામાં ઘસતા હોય છે બરાબર, અથવા તેના ઉપર શું કરીએ છીએ, આંગળીઓ થીજી ગઈ હોય ઠંડીથી તો એને ગરમ કરવા માટે પણ આપણે ફૂંક મારીએ છીએ। ચાલો આગળ જોઈએ, આજુબાજુની હવાની સરખામણી કરીને આપણે કઈ વસ્તુ ગરમ છે કે ઠંડી તે નક્કી કરી શકીએ છીએ। બરાબર, શું કહે છે? આજુબાજુની હવાની સરખામણી કરીને આપણે કઈ વસ્તુ ગરમ છે કે ઠંડી તે આપણે નક્કી કરી શકીએ છીએ। ચાલો, ગરમપણા અને ઠંડાપણાની સ્થિતિને દર્શાવતા માપને તાપમાન કહે છે। બરાબર, ગરમપણા અને ઠંડાપણા, કોઈ પણ વસ્તુ ગરમ છે કે ઠંડી છે તે દર્શાવતા માપને શું કહેવામાં છે? તાપમાન। એટલે ગરમપણા અને ઠંડાપણાની સ્થિતિ દર્શાવતા માપને તાપમાન કહે છે। તાપમાન માપવા માટે થર્મોમીટર સાધન વપરાય છે। બરાબર, તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? થર્મોમીટર સાધન વપરાય છે। વિદ્યાર્થી મિત્રો, જેટલી પણ સમજૂતી છે એ તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાની છે। જો આ થર્મોમીટર શરીરનું તાપમાન માપવા માટે દેખાય છે ચિત્રમાં, અત્યારે હાલમાં કોરોના વાયરસની સ્થિતિ છે એટલે આવી રીતે દેખાય છે, શરીરનું તાપમાન જોવામાં આવે છે। ચલો, આપણે હવે અહીંયાથી પાઠની શરૂઆત કરીએ છીએ। અહીંયા કઠિયારા અને મિયાં બાલિસ્તીની વાર્તા કહેવામાં આવી છે। બરાબર, આ જે વાર્તા છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેને લખી છે। કોણે લખી છે? ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકિર હુસેને લખી છે। મિયાં બાલિસ્તીએ નામનું કાલ્પનિક પાત્ર છે। બરાબર, શું છે? મિયાં બાલિસ્તીએ શું છે? એ કાલ્પનિક પાત્ર છે આ વાર્તાની અંદર। ચાલો આપણે જોઈએ, એક કઠિયારો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો, સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો। કઠિયારો, કઠિયારો એટલે જંગલમાં જાય, લાકડા કાપે અને તેને વેચે, તેને શું કહેવામાં આવે છે? કઠિયારો કહેવામાં આવે છે। એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો। બરાબર, એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો, ત્યારે ખૂબ જ ઠંડી હતી, તેની આંગળીઓ થીજી ગઈ હતી। કઠિયારો વારંવાર તે કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મો પાસે લાવતો, પછી તે હાથ ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। મેં અત્યારે તમને કીધું કે આંગળીઓ પર શિયાળામાં ઠંડી થયેલી આંગળીઓને ગરમ કરવા પણ આપણે ફૂંક મારીએ છીએ, મારીએ છીએ ને? બરાબર, ચાલો આગળ જોઈએ, જો આ ચિત્રમાં દેખાય છે, જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયાં બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા। મિયાં બાલિસ્તીએ જોયું કે કઠિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો।
બાબા તેની આંગળીઓ ઠંડી થઈ ગયેલી એટલે એને ગરમ કરવા માટે તે ફૂંકો માર્યા કરતો હતો. તે આચાર્યમાં પડી આ બધું શું છે? પરંતુ તેઓ તો સમજી શક્યા નહીં કોણ મિયા બાલિસ્તી. તે વિચાર કરતાં ઊભા થયા કે તેમને કઠિયારાને પૂછવું જોઈએ. થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછળ આવ્યા કે કદાચ કઠિયારાને ન ગમે. તો બાબા આજે છે ને આ દેખાય છે મિયા બાલિસ્તી, એ વિચાર છે કે ત્યાં જઈને પૂછું, પણ જો હું ત્યાં જાઉં ને એને કઠિયારા ન ગમે તો. અંતમાં મિયા બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં. તે કૂદતા કૂદતા કઠિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈ પૂછી શકું. બરાબર, ચાલો. આ ટચુકડા માણસને જોઈ કઠિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો, આજે દેખાય છે ને તે. પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો? મિયા બાલિસ્તીએ કહ્યું. ચાલો હવે જુઓ, કઠિયારે જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંક મારું છું. વિદ્યાર્થી મિત્રો, બાબા આગળ મેં તમને સમજાવ્યું, પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે હું ફરી તેમને ગરમ રાખવા ફૂંકો મારું છું. મિયા બાલિસ્તીએ માથું હલાવ્યું, ઓહો તો એવું છે. અને પછી તે જ્યાંથી ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા, કઠિયારા પર બારીક નજર રાખતા રહ્યા. ચાલો, થોડી જ વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા, તેથી કઠિયારો નીચે નમ્યો અને આગને સળગાવવા મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો. બાલિસ્તીએ તેને થોડે દૂર જોઈ રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો તે ફરી કરવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો, શું આગ તેના મોંમાંથી નીકળે છે? જુઓ આ ચિત્રમાં, આગળ જુઓ, દેખાય છે ને? અરે જો આ ચૂલો સળગાવ્યો ને આ દેખાય છે, આ બટાકા. બરાબર, ચાલો જોઈએ. કઠિયારો ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો. બરાબર, બટાટા થઈ ગયા એટલે તેણે બહાર કાઢીને ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા. તેણે ફરી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું. અરે બાલિસ્તીએ પોતાની જાતને કહી છે તે ફરી ફૂંકો મારે છે. બરાબર, પહેલાં એના હાથ થીજી ગયા, આંગળી થીજી ગઈ, તો તેને ગરમ કરવા માટે મોઢામાંથી ફૂંક મારી. પછી ચૂલો બનાવ્યો અને નાના વાસણમાં બટાકા બાફ્યા અને લાકડા ભેજવાળા હતા એટલે નીચે નમ્યો અને આગને સળગાવવા માટે પણ તેને શું મારી? ફૂંકો મારી. પછી બટાકા બહાર કાઢ્યા એણે, પછી એને ખાવાનો પ્રયત્ન કર્યો, તે ગરમ હતો, પછી ફૂંક મારી. એટલે તે બાલિસ્તી પોતાની જાતને કહે છે તે ફરી ફૂંક મારે છે. હવે શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે? થોડી વાર તેના પર ફૂંકો માર્યા બાદ કઠિયાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો. હવે મિયાને, બરાબર શું કહે છે અહીંયા, હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને રોકી શક્યા અને કૂદકો મારીને કઠિયારા પાસે ગયા. બરાબર, બીજી વાર કૂદકો મારીને તેની પાસે આવી ગયા. કેમ છો ભાઈ, તેમણે કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું ફરી તમને પ્રશ્ન પૂછી શકું. બરાબર, આ પૂછે છે મિયા બાલિસ્તીએ. કઠિયારો જવાબ આપ્યો, સહેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયા બાલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા, હવે તમે આ બટાટા પર ફૂંકો મારો છો જે પહેલે ખૂબ જ ગરમ છે, તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? તો પહેલો કઠિયારો જવાબ આપે, ના, મારા નાના મિત્ર, આ બટાટા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું. બરાબર, એટલે વસ્તુ ગરમ છે તેના પર ફૂંકો મારીને તેને ઠંડી કરી શકાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજણ પડે છે? ચાલો આગળ જોઈએ. આપણે જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયા બાલિસ્તીએ ચહેરો સફેદ થઈ ગયો. તે ડરના માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. કઠિયારો સારો માણસ હતો, તેણે કહ્યું, શું થયું મિયા, તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયા બાલિસ્તીએ પાછા જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે. બરાબર, ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી આ શક્ય નથી.
હા, તે સાચું છે. અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ અધૂરો છે. મને આશા છે કે તમને સારી એવી સમજણ પડી જ છે. આ પાઠની અંદર જે આગળ બધી સમજૂતી છે તે બધી તમારી પરિયારી નોટબુકમાં લખવાના છે. આવતા તાસની અંદર આ પીરિયડનો આપણો બીજો ભાગ લઈને મળવાના છીએ. તમે મને ખૂબ ખૂબ શાંતિથી સાંભળો છો તેમના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ્સ અમારી ચેનલને સબસ્ક્રાઇબ્સ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.